દરેકને દેવ કહેવાય અને ભોળાનાથને મહાદેવ કહેવાય. એનું કારણ કહું છું તમને. એનું કારણ હરદ્વાર ગોસ્વામીનો શેર યાદ આવે કે બીજા માટે જીવવું, ત્રીજા માટે શ્વાસ, એવા જળને કાચ સમય લખે ઇતિહાસ. એ હંમેશા બીજાનું જ વિચારતા હોય છે અને મહાન માણસો પણ એ જ થાય છે જે હંમેશા બીજાનું વિચારતા હોય. સાહેબ, આખી દુનિયાને એ આપે છે, એની પાસે એ કાંઈ રાખતા નથી. એકવાર એવું થાય છે કે પાર્વતીજી એમ કહે છે કે બધા જ દેવ પાસે બધી વસ્તુ છે, તમે કોઈ પણ દેવ હોય અને તમે બધું આપો છો એટલે તમે જ આપો છો, પણ તમારી પાસે કાંઈ નથી. બધાને કેટલો સરસ સરસ ધન આપો, કુબેર જઈને કુબેર, જેને વૈભવ જોઈએ વૈભવ, બધું જ આપો છો પણ તમારી પાસે કાંઈ નથી રાખતા. મહાદેવ કે આપણે શું કરવું દેવી, નહીં કે કોઈક મહેમાન બેમાન આવ્યા હોય કંઈક તો આપણે કંઈક ઉતારો બુતારો દેવો, એ કે વાંધો નહીં, તમે કયો એમ કરી દઈ. પછી એમ કે વિશ્વકર્માને કહે છે કે એક સરસ મજાનો એવો મહેલ બનાવો, જે મહેલ એવો હોય કે તમામ વસ્તુ હોય, શિયાળામાં ગરમ થઈ જાય, ઉનાળામાં ટાઢો થઈ જાય, ઋતુ અનુસાર વિશ્વકર્મા સરસ મહેલ બનાવે ને કુબેરજી એમાં સોના રૂપું હીરાથી જળજડિત આખો વિશ્વમાં કોઈને નો એવો મહેલ બનાવી નાખે છે. અને પાર્વતીજીને દેખાડવા લઈ જાય છે. પાર્વતીજી ખૂબ ખુશ થાય છે ત્યારે એમ કહે છે કે હાલો રેવા આપણે જઈએ, કે નહીં એના માટે વાસ્તુ કરવું જોઈએ, અને વાસ્તુ કરવા માટે બ્રાહ્મણને બોલાવીએ પૂજાવિધિ કરવા માટે. તો કે બ્રાહ્મણ કોણ સારામાં સારો ગોતવો, તો સારામાં સારા બ્રાહ્મણ તો એ કે રાવણ જ છે. અને જો રાવણની વાત આવી ગઈ તો કહી દઉં કે મહાદેવના જો કોઈ પણ શ્રેષ્ઠ ભક્ત હોય તો એ રાવણ છે. સાહેબ, રાવણની બીજું એક પાછું એક પર મૂકી દો, પણ જો મહાદેવની જો પરમ ભક્ત હોય અને મહાદેવને એક સેકન્ડમાં હાજર કરી દે એવા કોઈ ભક્ત હોય તો એ રાવણ છે. કેમ કે એની ભક્તિ એવી અટૂટ હતી, મહાદેવને આવવું જ પડે. એકવાર મહાદેવ, ગણેશજી, કાર્તિકજી, પાર્વતીજી બધા પર્વત ઉપર બેઠા હતા અને રાવણે આખો એ કૈલાસ ડોલાવી નાખ્યો હેઠેથી લઈને, એનામાં કેટલી શક્તિ હશે. પછી મહાદેવે અંગૂઠાથી એને નીચે જ આવવા દીધો, પણ રાવણમાં એ શક્તિ હતી. એનું કારણ એની ઉપર મહાદેવની કૃપા હતી. એટલે એમ કે રાવણને બોલાવો, અને જે વિધિ કરવા માટે રાવણને બોલાવે છે અને રાવણ ખૂબ સરસ મંત્રોચ્ચાર સાથે વિધિ કરે છે. સાહેબ, આપણે જે શિવ તાંડવ જે ખૂબ જ પ્રખ્યાત છે, જટા કટા અસમ ભ્રમણ ભ્રમણ નિલિપ નિર્જરી વિલોલ વિચ્ચી વલ્લરમ વિરાજમાન મૂર્ધની, એ જે શિવ તાંડવ છે એ રાવણ કૃત છે. એટલે રાવણ ખૂબ સરસ વિધિ કરે, બધું પતે છે. પછી કહે છે દક્ષિણામાં બ્રાહ્મણને દક્ષિણા આપવી પડે ને, એ કે દક્ષિણામાં શું આપું તમને ભૂદેવ? તો રાવણ કે જે આપો, નહીં નહીં કે બોલો, એ કે નહીં જે આપો. એ પછી બહુ કહે છે મહાદેવ, ત્યારે રાવણ એમ કહે છે કે મને આ મહેલ જ આપી દો ને. એટલે રાવણ જે મહેલ બનાવ્યો છે પાર્વતીજી માટે, એ મહેલ જ દક્ષિણામાં લઈ જાય છે. ક્યાં ક્યાં નહીં દિયા તુમે હમ ક્યાં પ્રમાણ દે. સાહેબ, અહીંયા તો માગવાવાળો ભૂલે, એ મહાદેવ છે. એ મહાદેવની આજે આપણે વાત કરવાની છે કે મહાદેવને સૌથી વધારે પ્રિય હોય તો એ ઓમ નમઃ શિવાય છે. પંચાક્ષર મંત્ર, પંચાક્ષર મંત્ર આપણે જો પહેલેથી પાંચનું તો મહત્વ છે, તે પંચદેવ આપણે નથી કહેતા, પાંચ જણા નિર્ણય કરે સાચો. અને પહેલાંના જે તે સમયમાં પાંચ સુધી એકડા આવી જતા ને, એટલે કે એને પાંચ આવડી જાય એમ, વીસ પંચા હો, એટલે પાંચનું મહત્વ તો ખૂબ પહેલેથી જ છે. એટલે એવું આ પંચાક્ષર મહિમા આપણે આજે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય વિશે આજે આપણે વાત કરવાની છે. ઓમ નમઃ શિવાય વિશે વાત કરીએ તો ઓમ નમઃ શિવાય એ મૂળ મંત્ર છે. મૂળ મંત્ર એ ઓમ નમઃ શિવાય છે. સાહેબ, બધા જ મંત્ર એક કોર અને પંચાક્ષર મંત્ર એક કોર, બધા જ મંત્રોમાંથી ઓમ નમઃ શિવાય મંત્ર નીકળેલો છે. એમ કહેવાય છે કે એક કરોડો ગણો ખડ અને એક પંચાક્ષર મંત્ર બે એક સરખું છે. એકવાર બ્રહ્માજીએ પ્રયોગ પણ કરેલો, એક ત્રાજવામાં કરોડો મંત્ર રાખ્યા અને એક ત્રાજવામાં ઓમ નમઃ શિવાય મંત્ર રાખ્યું, તો ઓમ નમઃ શિવાયનું પલ્લું ભારે રહ્યું.
એટલે એવા પંચાક્ષર મંત્રની આજે ચર્ચા કરવાની છે આપણે. ઉપમન્યુજી નામના ઋષિ હતા, એ નાના હતા ત્યારે ખૂબ દરિદ્ર હતા, ખૂબ ગરીબ હતા સાહેબ. એને એટલી બધી દરિદ્રતા કે એના માતા પિતાના ઘરે પણ ન રહી શકતા, એટલે એના મામાને ત્યાં રહેતા હતા. અને મામાને ત્યાં છોકરો રહે એટલે સાચવે જ એને. પછી એના મામા એને ખૂબ સાચવતા, પણ એક સમય એવું થયું મામાનો દીકરો મોટો થઈ ગયો એટલે બે વચ્ચે ઝઘડા થતા. એટલે પછી ઉપમન્યુજીએ કીધું કે મને તમે હવે મારા મમ્મીને ઘરે મૂકી જાઓ. એટલે એના મમ્મીને ઘરે મૂકી જાય છે, એના મમ્મીને ત્યાં મૂકી જાય એટલે એને મામા તેને મૂકીને રહ્યા જાય છે. પણ એ એટલા બધા દરિદ્ર હતા એટલે ઉપમન્યુજી કહે છે કે મને ભૂખ લાગી છે, મારે દૂધ પીવું છે, મને દૂધ આપો માં. ત્યારે એના માતા એના માટે દૂધ લેવા જાય છે, પણ ઘરમાં દૂધ કેવું, આમથી આમને આમથી આમ ગોતે. આપણે ઘરમાં કંઈક ખાખા ખોડા કરીએ ને તો ચોરક પૈસાએ મળી જાય, એમ ચારે કોઈ બધા ડબ્બા જોવે છે, પણ કાંઈ એક રૂપિયો નીકળતો નથી. એટલે પછી જે પેલો લોટ તોડીને એ ખાલી થઈ ગયો એમાં પાણી નાખી અને હલાવી અને ઉપમન્યુજીને આપે છે. ઉપમન્યુજી કહે છે કે આ દૂધ ક્યાં છે, આ દૂધ નથી માં, મામાને ત્યાં આપતો એવું દૂધ આપો. ત્યારે એની માં રોવે છે. પેલો શેર છે ને કે ભૂખે બચ્ચો કી તસલ્લી કે લીએ માને ફિર પાણી પકાયા દેર તક. એટલે ઉપમન્યુજીના માતા ખૂબ રડે, ત્યારે ઉપમન્યુ તો ઋષિ હતા સાહેબ, એટલે કહે છે કે માં કેમ રડો છો. ત્યારે કહે છે બેટા આપણી પાસે દૂધ લેવા માટે પણ પૈસા નથી. ત્યારે એમ કે આપ તો પૈસા આવે ક્યાંથી, તો કે પૈસા કે જે જોતું હોય એ મહાદેવ આપે છે આપણને. એટલે એ વનમાં તપ કરવા જાય છે અને મહાદેવ પાસે જાય છે. મહાદેવનું તપ કરે અને ખૂબ તપસ્યા કરે, ખૂબ તપસ્યા કરે છે તો ઇન્દ્ર આવી અને એને પ્રસન્ન થઈને એમ કહે છે કે તું મારી પાસે વરદાન માગી લે અને એમ તું માગી આપું. ત્યારે ઉપમન્યુજી કહે છે કે મને મારી માએ કીધું હતું કે માગવું હોય તો મહાદેવ પાસે જ માગજે, બીજા કોઈ પાસે માગતો નહીં. એટલે માગતા નથી, એ એક રૂપિયો માગતા નથી, કાંઈ માગતા નથી, ધન દોલત. ઇન્દ્ર ત્રણ ચાર વાર આવે છે એટલે ઉપમન્યુજી છેલ્લે તો એમ કહે છે કે હું તમને બળીને ભસ્મ કરી નાખીશ. ત્યારે ખુદ મહાદેવ હોય છે અને પ્રસન્ન થાય છે અને ઉપમન્યુજીને કહે છે કે માગો વરદાન માગો. તો કે નહીં, મેં દરિદ્રતા માટે જ તપ કર્યો હતો અને મહાદેવ તમને તો ક્યાં નથી ખબર, કેમ કે તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી ઉનકે આગે ક્યાં છિપાના જિનકે હાથ મેં જીવન મરણ કી દોરી. આ મહાદેવથી તો શું છુપાવાનું હોય, તમને તો ખબર જ છે બધી. ત્યારે મહાદેવ એમ કહે છે કે ઉપમન્યુજી જાઓ, હું તમને વરદાન આપું છું. અને એમ કહેવાય છે ને કે માગીએ અને આપે એ દેવ, માગીએ અને આપે એ દેવ, અને વગર માગે આપે એ મહાદેવ. આપણે માગીએની છતાં આપી દે એ મહાદેવ છે. એટલે મહાદેવ એને કહે છે કે જાઓ, તમને અઢળક ધન મળશે અને તમે જે વસ્તુ બોલશો એ થશે. તમે એમ કહેશો કે મારે સોનું જોતું હતું, ઉભા ઉભા સોનાનો ઢગલો થઈ જાય છે, એટલું એને આપી દે છે. પછી મહાદેવ એમ કહે છે કે આજથી તમે કોઈ દિવસ ઉંમર લાયક નહીં થાવ, આવા નવા જુવાન રહેશો, એટલે કે તમે અમર થઈ જશો. ઉપમન્યુજી અમર છે સાહેબ, એવો આ પંચાક્ષર મહિમા છે. એમ કહેવાય કે આપણે એક માળા કરીએ તો ખૂબ સારું, પણ પંચાક્ષરના 11 નામ લઈએ, અરે કાંઈ ન કરીએ તો 5 માળ નામ તો કમસે કમ લેવાય. મને એક ભાઈએ કહેલું કે બાપુ આપણે મંદિરે કેટલી વાર જવું જોઈએ, તો મેં એને વાત કરી કે શ્રાવણ મહિનો હોય ત્યારે તો સારામાં સારું, નહીંતર વર્ષની 12 શિવરાત્રિ હોય ત્યારે તો ખૂબ સારું, પણ એક મહાશિવરાત્રિએ તો જાવું જ જોઈએ. મહાશિવરાત્રિનો અદ્ભુત મહિમા છે એમ ઓમ નમઃ શિવાય મંત્ર આપણે મહાદેવને ત્યાં જઈએ અને બોલીએ જે મહાદેવના મંદિરે, એટલે અનેક ગણું ફળ મળે છે. એટલે સાહેબ એવો આ પંચાક્ષર મહિમા અને ઓમ નમઃ શિવાયનો મહિમા છે. શિવ એટલે સત્ય અને સત્ય એટલે શિવ, નિરંજન નિરાકાર જે મહાદેવ છે
મહાદેવને સત્ય ખૂબ ગમે છે. એક રાજા એવા શોખીન હતા કે બજારમાં જાય અને જે પણ પહેલી વસ્તુ હોય ગમે લઈ લે, એનો એવો એક સિદ્ધાંત, એવો નિયમ. પછી દરેક જગ્યાએથી એક વસ્તુ લેવાની ફરજિયાત એને દરેક દુકાનેથી. એક જણાએ એની પરીક્ષા કરવા માટે એવું કર્યું કે જ્યારે રાજા બજારમાં નીકળ્યા ત્યારે એણે અડસ ભેગી કરી બધી. અડસ એટલે કે ખોટી વસ્તુ બધી, જે આપણે શાસ્ત્રમાં કહેવાય કે ઘરે ન લવાય, કાપેલા વાળ, વાળના માથાના એવો બધા કચરો બીજો, એ બધી વસ્તુ એણે એક માટલામાં ભેગી કરી અને રાખી. એટલે બધેથી રાજા નીકળ્યા એટલે એની દુકાને નીકળ્યા એટલે એણે કીધું કે આલ્યો રાજા આ એક વસ્તુ તમે જોઈ. તો ઓલા પૂછ્યું શું છે, તો કે આ તો અળસ છે. કે અળસ છે? એ કે આ થોડી લેવાય. કે પ્રધાને કીધું નહીં, એ કે મારો સિદ્ધાંત છે, ગમે એક તો લેવી જ પડે. એટલે રાજા લઈ લે છે. પછી જ્યારે રાજમહેલમાં અળસ લઈ જાય ત્યારે રાણીને બધાને કહે છે કે તમે જાઓ, આજે હું રાતે એકલો રહીશ. એટલે અળસ હોય એટલે હજી તો પહેલો પોર થાય છે, તા છમ 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 કરતું અવાજ જાય છે. એટલે કે કોણ છે તું ભાઈ? એટલે કે હું રિદ્ધિ છું. એટલે કે કેમ જાશે? તો કે મેં તમે અળસ લાવ્યો એટલે. રાજા કે જા, તા થોડી બે ત્રણ કલાક થાય તા પાછો અવાજ આવે છે. તો કે કોણ છે તું? એટલે કે હું સિદ્ધિ છું. કેમ? તો કે તમે અળસ લાવ્યા એટલે હું જાઉં છું. એટલે પાછા વહી જાય છે. ત્રીજી વાર થોડું પાછી ત્રણ ચાર કલાક થાય, તા એક આમ મદદ મૂછાળો જાતો હોય, થાપ થાપ કરતો અવાજ જાતો હોય. રાજા કહે ક્યાં જાશો? તો કે હું સત્ય છું. તો કે કેમ? તો કે તમે અળસ લાવ્યા એટલે હું જાઉં છું. ત્યારે રાજા કહે છે એ સાંભળજો, એ કે સત્યને હિસાબે તો હું આ અળસ લાવ્યો છું. એ કે મારું સત્ય ન તૂટે અને તારું માન ન ઘટે, એકવાર સત્ય હું બોલ્યા પછી તૂટે નહીં, એટલે હું અળસ લાવ્યો અને તું જ વયો જાશો. ત્યારે સત્ય એમ કહે છે કે હવે હું નહીં જાઉં. તો થોડીક વાર થઈ તો રિદ્ધિ ને સિદ્ધિ કહે છે કે સત્ય જ ન હોય આપણી યારે તો આપણે બે એકલું કાંઈ જવાય નહીં. એટલે રિદ્ધિ સિદ્ધિ પાછી વી આવે છે. એટલે સાહેબ, તમારી પાસે જો સત્ય હશે તો તમારી પાસે રિદ્ધિ સિદ્ધિ બધું જ આવશે. એવું શિવ પાસે સત્ય છે સાહેબ. શિવ એટલે બધા જ ને બધું આપે પણ પોતે કાંઈ રાખે નહીં. અને એમ કહેવાય છે કે ત્યાં જઈને ખાલી તમે એક ઊભા રહો, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. શિવજી પાસે ખાલી જાઓ તમે એટલે તમારે એ તો બધું જ તમારી ઈચ્છાઓ પૂરી કરી નાખે છે. શિવનું જે શિવ મહિમ્ન સ્તોત્ર છે એ અત્યારે તો મોબાઈલ યુગમાં બધા પાસે મોબાઈલ આવી ગયા છે. શિવ મહિમ્ન સ્તોત્ર રોજ સાંભળવાથી તમને એક રુદ્રીનું ફળ મળે છે. આવતા જાતા ગમે ત્યારે એ મહિમ્ન સ્તોત્ર સાંભળવો જોઈએ. અને આપણે જોઈએ કે બીજા બધા જ ધર્મના લોકોમાં, બધા જ ધર્મમાં જે તે ધર્મસ્થાને જાય તો એનું માન વધે છે, ખૂબ વધે છે અને એને પ્રેમથી બોલાવવામાં આવે છે. પણ આપણા ધર્મમાં એવું છે કે આપણા ધર્મના જે ધર્મસ્થાને જાય છે તો એની મજાક કરવામાં આવે છે કે આ ધર્મમાં મંદિરે બહુ જાય છે, ભગત થઈ ગયો છે, આ છે તે છે. એટલે એક વસ્તુ યાદ રાખજો, કોઈ દાન કરતું હોય અને તમે એને રોકો એટલે ખૂબ મોટું પાપ લાગે. કે ભાઈ એ કહેતો હોય કે ભાઈ મારા 10,000 રૂપિયા મંદિરમાં લખાવી નાખજો, કે આ અન્નક્ષેત્રમાં લખાવી નાખજો, કે આ ગૌશાળામાં લખાવી નાખજો, અને બીજી વ્યક્તિ એમ કે આ પૈસા તમારે અહીંયા નથી લખાવવા, એટલે એ પાપ લાગે એને. એવું જ પાપ કોઈ પણ ધર્મસ્થાને, હવેલીએ જાય કે શિવ મંદિરે જાય અને જ્યાં જતો હોય એ અને એને તમે રોકો કે ત્યાં કાંઈ નથી જવું, તો એને તો પુણ્ય ન જ મળે ન જાય, એટલે પણ તમે મોટા પાપના ભાગીદાર થાવ છો કે મંદિરે તું ન જા. એક જણો કે હું શું કરું? તો કે તું કોઈને નડતો નહીં. એના માટે, આવા કામ માટે આપણે સારા સારા માણસોની સંગત જોઈએ, આવા સારા સારા સત્સંગોમાં જઈએ જોઈએ. પેલો શેર છે ને કે અચ્છી સંગત બેઠ કે, અચ્છી સંગત બેઠ કે સંગી બદલી રૂપ, જૈસે મિલકે આપસે મીઠી હો ગઈ તું. એટલે સારા માણસો સાથે બેસીએ એટલે સારા જ વિચાર આવે. એમ સાહેબ, આજે આપણે જીવનમાં એક ઘડી આધી ઘડી થોડો પણ સત્સંગ કરી લઈએ એટલે શિવની સમીપ થઈ જઈએ,
शिव शिव शिवना दास कदी ना उदास। सत्य कट नहीं सकता, बट नहीं सकता, और झूठ की तो कोई इम्तिहा ही नहीं। गांधी जी, सोक्रेटिस अने ईसु ख्रिस्तनु सत्य साहेब। सोक्रेटिस जेरनो प्यालो पी गया, गांधी जी ईसु ख्रिस्त ने लोही निगरू, पण एनु सत्य क्यारे बंद नथी थयुं साहेब। साचू बोलवा वाला नी तमारे परीक्षा थाय छे, केम के काम करे एनी भूल पड़े, खोटा माणसोनी तो क्यां थाय छे, एम हमेशा सत्यनो साथ देवो पड़े। अने एवुं ज सत्य आपणे शिव पासे छे, अने शिव ज सत्य छे। शिव शिव। અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો।